પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો હોવાથી પ્રસિદ્ધ શિવાલયો શિવભક્તોથી ઉભરાઈ રહ્યા છે, ત્યારે અમીરગઢ તાલુકાની જેસોર પર્વતમાળા પરના જયરાજ પર્વત પર વિરાજમાન કેદારનાથ મહાદેવના અતિ પ્રાચીન મંદિરમાં શિવભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. સતયુગમાં સ્વયંભૂ પ્રગટ થયેલા કેદારનાથ મહાદેવની પૌરાણિક વાત કરીએ તો કેન્દ્ર સમા મંદિરે દ્વાપર યુગમાં પાંડવોએ પણ રાત્રિ રોકાણ કર્યું હોવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં જોવા મળે છે. પાંડવોએ આ સ્થળે ગંગા જમના અને સરસ્વતી નદીની ધારા પ્રગટ કરી હોવાનું મનાય છે અને આ સ્થળે આજે પણ ગંગા જમના અને સરસ્વતી નદીના કુંડ વિદ્યમાન છે. આ ત્રણેય કુંડોમાં અવિરતપણે નિર્મળ જળ વહેતું રહે છે. આ પવિત્ર અને શુદ્ધ જળ ક્યારેય ખૂટતું નથી એ આ જળની આગવી વિશેષતા છે. જયરાજ પર્વત પર વિરાજમાન કેદારનાથ મહાદેવ ગુજરાત અને રાજસ્થાનના હજારો શિવ ભક્તોના આરાધ્ય દેવ હોવાથી આ મંદિરે પવિત્ર શ્રાવણ મહિનાની ઉજવણી કરી ભોળાનાથની ભક્તિમાં શિવ ભક્તો લીન થાય છે. કેદારનાથ મંદિરે ગુરુ પૂર્ણિમાના દિવસથી જ શ્રાવણ મહિનાની ઉજવણી શરૂ થાય છે. શ્રાવણ માસ દરમિયાન આ શિવધામમાં દર્શનાર્થે આવતા શિવ ભક્તોને ભોજન પ્રસાદ પણ પીરસવામાં આવે છે. તો આ તરફ કેદારનાથ પર્વત પર પડેલા ભારે પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો હોવાથી પ્રસિદ્ધ શિવાલયો શિવભક્તોથી ઉભરાઈ રહ્યા છે, ત્યારે અમીરગઢ તાલુકાની જેસોર પર્વતમાળા પરના જયરાજ પર્વત પર વિરાજમાન કેદારનાથ મહાદેવના અતિ પ્રાચીન મંદિરમાં શિવભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. સતયુગમાં સ્વયંભૂ પ્રગટ થયેલા કેદારનાથ મહાદેવની પૌરાણિક વાત કરીએ તો કેન્દ્ર સમા મંદિરે દ્વાપર યુગમાં પાંડવ